समाचारोनी शुरुआत करिए तो अखा भगत कही गया छे के समझाव्या समझे नहीं अने जनावरनी जात गुनेगारो तोफानी अने भांगफोड़िया तत्वों पण आवाज जनावरनी जात जेवा होय छे तेओ समझावाथी समझता नथी जेथी तेओ जे भाषामां समझे तेज भाषाथी तेमने समझावा पड़े छे। गुजरात सरकारे हवे खंभात हिंसा बाद आवा तोफानी तत्वोने तेमनी ज भाषामां समझावाना क्लास शुरू कर्या छे। યુપીમાં બાબાનું બુલડોઝર, એમપીમાં મામાનું બુલડોઝર, હવે ગુજરાતમાં દાદાનું બુલડોઝર, આણંદના ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા વખતે પથ્થરમારો અને હિંસા બાદ જાગેલી સરકારે ભાંગફોડિયા તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી આરંભી છે। કઈક આવી જ કાર્યવાહી ઉત્તર પ્રદેશની યોગી સરકારે શરૂ કરી છે। ત્યાં ગુનેગારો અને અસામાજિક તત્વોના ઘર અને બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। હાલમાં જ મધ્યપ્રદેશમાં થયેલા ચમકલા બાદ ત્યાં પણ મામા એટલે કે શિવરાજસિંહ ચૌહાણ સરકારે પણ અસામાજિક તત્વોની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી નાખી આરોપીને કડક સંદેશ આપ્યો। અને હવે ખંભાતના શક્કરપુરાના તોફાની તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। તાજેતરમાં જે ઘટના બની છે તે અનુસંધાન જેટલા પણ સેન્સિટિવ પોઈન્ટ્સ છે ત્યાં જે ઇલીગલ દબાણ લોકો દ્વારા કરવામાં આવ્યું છે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અનુસંધાને એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં પોલીસ બંદોબસ્ત પૂરો પાડી રહ્યો છે। શક્કરપુર વિસ્તારમાં જે ચાર ગલ્લા હતા તેને અટકી દેવામાં આવ્યો છે। બાકી એસડીએમ અધ્યક્ષતામાં જે પ્રમાણે આગળના સંસ્થામાં જેવા પણ ઇલીગલ દબાણ જોવા મળશે તેને હટાવવાની કાર્યવાહી એસડીએમ અધ્યક્ષતામાં પૂરી કરવામાં આવશે। અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ખંભાતમાં અનેક દબાણો પર બુલડોઝર ફરી ચૂક્યું છે। ખંભાત તાલુકામાં ગેરકાયદેસર દબાણો અનેક છે। દબાણોની આડમાં તોફાની તત્વો અનેક ગોરખધંધા ચલાવે છે ત્યારે બુલડોઝર ફેરવવાની આ કાર્યવાહી આગળ પણ ચાલવાની શક્યતા છે। કન્સ્ટ્રક્શન છે તેને દૂર કરી રહ્યા છીએ। એસપી સર વિજય ગુપ્તા સર અમારી સાથે એમાં એમનો પૂરેપૂરો સહયોગ છે। સંપૂર્ણ અત્યારે હાલની પરિસ્થિતિ શાંતિ અને સુલેભરી છે। ગુનેગારો સમજાવવાથી સમજતા નથી તેમને આવી કડક કાર્યવાહીની ભાષા જ સમજાય છે। સામાન્ય લોકો પણ એવું ઈચ્છે છે કે ગુજરાતમાં આવા તોફાની તત્વો સામે આવી જ કાર્યવાહી થવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।